સાહેબ આપણું નામ પટેલ પરેશ કુમાર ડાયાભાઈ પટેલભાઈ પરેશ કુમાર ડાયાભાઈ આપણું ગામ કયું સાહેબ રાજેન્દ્રનગર રાજેન્દ્રનગર તાલુકો કયો આવે હિંમતનગર અને જિલ્લો સાબરકાંઠા સાબરકાંઠા ઓકે તો આપણે મિનફટનું રેસ્ક્યુ અને મિનફટનું હ્યુમિક્રોન તમારા આ મરચાંની અંદર આજે ભોલાર કહીએ છીએ આપણે જે કેપ્સિકમ કહીએ છીએ એ મરચાંની અંદર એમને આપણે સાહેબ કેટલા વખતથી આપણે વસ્તુ આપી છે આપડી રેસ્ક્યુ ને હ્યુમિક્રોન ના સ્પ્રે બે મહિનાથી ચાલુ છે દર ત્રણ દિવસ દર ત્રણ દિવસે રેસ્ક્યુ ને હ્યુમિક્રોન ના સ્પ્રે ચાલુ છે સાહેબ એના સિવાય કોઈ બીજા કોઈ તમે દવા મારો છો બીજી કોઈ દવા નથી મારી એક જ વખત ખાલી ટ્રેસર મારેલું શરૂઆત ની અંદર શરૂઆત કેટલા ટાઈમ પહેલા સાહેબ શરૂઆત દોઢ મહિના પહેલા માર્યું હતું દોઢ મહિના પહેલા એમને માત્ર ને માત્ર ખાલી ટ્રેસર માર્યું છે અને ત્યાર પછી કન્ટિન્યુઅસ આપણે એવું માન લઈએ સાહેબ કે બે મહિનાથી આપણી આ મરચીની અંદર કોન્સ્ટન્ટ એ લોકો રેસ્ક્યુ અને હ્યુમિક્રોનનો સ્પ્રે માર્યો છે આજની તારીખમાં મોલોમસી માર્કેટમાં એ છે રોગો છે અને અહીંયા ગાડી થીપ્સના બી અહીંયા ગાડી આ એરિયાની અંદર એટેક છે પણ આજે આ જે બે મહિનાની અંદર જે ગ્રોથ બી સારો છે અને એમાં કોઈ બી પ્રકારનો રોગ દેખાતો નથી એટલે દવાનો ખર્ચો દવાનો ખર્ચો લગભગ તમારે લગભગ સિત્તેરથી એંસી ટકા તમારો ઓછો થઈ ગયો એવું માની રહેશે માની દેવાય અને આપણું મીનફટ બીએલ કે બી આમાં રેગ્યુલર આપણે દર પંદર દિવસે આપણે યુઝ કરીએ છીએ સાહેબ તો તમે સાહેબ કેવો અનુભવ થાય છે કે આ વસ્તુ વાપરવાથી કેટલો ફાયદો લાગે છે આ જ વસ્તુ વપરાય આંધી તમારે ખર્ચા જે મરચામાં જે ખર્ચા કહીએ છીએ ખર્ચા વધારે કરવા પડે છે એ આપણે કહી શકીએ સાહેબ કે આમાં આ વસ્તુ વાપરવાથી ખર્ચા ઓછા થઈ જાય છે બિલકુલ ઘણા ઓછા થઈ જાય સાહેબ આપણે જે કે આપણે લગભગ પચાસ ટકા જેટલું આપણે ગણતરી મૂકે છે કે કદાચ જો આપણે આ વસ્તુ વાપરીએ તો પચાસ ટકા જેટલું બી તમારે ખર્ચો ઘટી જાય છે આની અંદર દવાની અંદર અને તમે જુઓ સાહેબ કે ફૂટ જુઓ તમે કોઈ બી જગ્યાએ તમારા અને વિકાસ દેખો ને તો આમાં જબરજસ્ત તમારે ફૂટને વિકાસ છે આ ત્રણ વિંગાનું આખું મરચાંનું એ છે ખેતર છે અને તને તન વિંગાની અંદર સારામાં સારા મરચાં તો મરચાંની મરચાં બી જુઓ મિનફટનું બીએલકે અને રેસ્ક્યુનું રિઝલ્ટ બીએલકે કે લિક્વિડ બી આપણે રેગ્યુલર દર પંદર દિવસ આપણે કરતા રહીએ છીએ બરાબર છે ગુડ સાઇઝ બી ઘણી સારી છે અને ચમક બી છે સાહેબ તો તમે સાહેબ આ વસ્તુથી સેટિસ્ફેક્શન છો કે આ વસ્તુ વાપરવું જોઈએ ખેડૂત મિત્રોને ભલામણ કરી શકે ઓકે સાહેબ બીજું કંઈ કઈ જણાવવું છે ઓકે થેન્ક યુ સાહેબ